કન્ફ્યુઝન હોવાના ચાન્સીસ મેક્સિમમ છે. આમ તો એ ક્લિયર હોય, બટ કન્ફ્યુઝન હોવાના ચાન્સીસ એટલા માટે કે થોડાક જે ઇક્વેશન છે એ વધારે આવે છે, એટલે સ્ટુડન્ટ છે એ કન્ફ્યુઝ હોતા હોય છે કે આ કન્ડિશનમાં કયું ઇક્વેશન લેવું અને આ કન્ડિશનમાં કયું ઇક્વેશન લેવું એના લીધે. તો આપણે એક સિમ્પલ અને શોર્ટ વસ્તુ આજે સમજવાની છે, બરાબર. અને બીજી વસ્તુ, આ જે લેક્ચર છે એ ડ્યુઅલ મોડમાં રહેશે, એટલે કે ગુજરાતી તેમજ ઇંગ્લિશ મીડિયમ બંનેના સ્ટુડન્ટ છે એનો લાભ લઈ શકશે, બરાબર ને. એટલે આપણે જનરલી થોડાક જે શબ્દો છે એ ક્યારેક ક્યારેક વચ્ચે ઇંગ્લિશમાં પણ રાખશું, પણ ડોડા તમે જીનિયસ જ છો એટલે કોઈને પ્રોબ્લેમ થશે નહીં, બધાને ફિલિંગ આવી જશે, બરાબર ને. ઓકે ચલો, તો અહીંયા છે આપણે જે આ ચેપ્ટરમાં બેઝિક ફંડાની વાત નહીં કરી, અમુક જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને થોડો કન્ફ્યુઝન એની વાત કરવાની છે, બરાબર. તો આપણે જે વાત કરશું એ આજના ટોપિકની શરૂઆત કરશું મિત્રો એક વર્ડથી જેનું નામ છે સ્ટેન્ડિંગ વેવ્સ. શું નામ છે વિદ્યાર્થી મિત્રો? સ્ટેન્ડિંગ વેવ્સ, બરાબર ને. ઓકે, ડેફિનેટલી આઈડિયા આવી ગયો હશે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટને શું કે સ્ટેન્ડિંગ વેવ છે, એટલે તમે કન્સિડર કરી શકો કે આજના લેક્ચરમાં જે વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો એ કોના માટે કરવાની છે, તો કે સ્થિત તરંગો વિશે વાત કરવાની છે. તો પહેલા તો તમને એવો ક્વેશ્ચન થવો જોઈએ કે આ સ્થિત તરંગો એટલે શું, બરાબર. તો સાંભળજો, ધારો કે તમારી પાસે બે કોઈ તરંગ છે, બરાબર, બે તરંગ છે. એક તરંગ છે ને ભાઈ વન એ આ બાજુની દિશામાં જાય છે, બરાબર. એનું ઇક્વેશન તમે સપોઝ કન્સિડર કરો તો આવું લખું a sin ઓમેગા t માઇનસ kx, બરાબર. બીજું કોઈ તરંગ છે જેને y2 વડે દર્શાવીએ જે એનાથી ઉલટો આ બાજુ આવે છે, આનું એકદમ વિરોધી તરંગ આપણે કન્સિડર કરવું હોય ને તો પાઇ જેટલી કરામ, એટલે કે આ ઉપર હોય ત્યારે આ નીચે હોય અને આ આમ જાતું હોય અને આ આમ આવતું હોય, તો આ રીતે કન્સિડર કરી શકાય. પહેલા તો ઉપર ને નીચે છે ને ક્યાંથી તફાવત થાય, માઇનસ એ સાઈન. હવે આમ જાતું હોય તો ઓમેગા ટી માઇનસ કે એક્સ હોય, આમ આવતું હોય તો ઓમેગા ટી પ્લસ કે એક્સ હોય, બરાબર. તો આ જે બંને તરંગો છે એનો તમે સરવાળો કરો એટલે તમને જે પેટર્ન મળશે ને એને જ કહેવાય વિદ્યાર્થી મિત્રો સ્થિત તરંગ, એટલે કે તમે કન્સિડર કરી શકો સ્ટેશનરી વેવ, બરાબર. એટલે એનો મતલબ ડાયરેક્શન છે ને ઓપોઝિટ, અને એની જે વેલ્યુ છે ને મતલબ આમ બંને જે વેવ છે ને એ સેમ ટુ સેમ, જો બંને વેવ છે એ સેમ, એની ડાયરેક્શન કેવી છે ઓપોઝિટ. બાકી તમે જોઈ શકો છો કે કંપ વિસ્તાર કહેવાય ને એમ્પ્લિટ્યુડ એ પણ કેવો છે સેમ, તો કે બંને માટે એમ્પ્લિટ્યુડ સેમ હોય, બંનેના ઇક્વેશન સેમ હોય, જસ્ટ ડાયરેક્શન નો ચેન્જ હોય, આ આમ હોય અને આમ હોય, એવા બે વેવ્સ છે, એવા બે તરંગ છે, એને ભેગા કરવામાં આવે તો જે મળતી વસ્તુ છે એને શું કહી શકાય સ્થિત તરંગ, બરાબર. આ મેં તમને થિયરીટિકલ વસ્તુ કીધી, આજ વસ્તુ છે ને એ પ્રેક્ટિકલી કન્સિડર કરી, આ થિયરીટિકલ હતી હવે પ્રેક્ટિકલી કન્સિડર કરી, બરાબર. સપોઝ માનો કે તમારે સ્થિત તરંગ છે ને પ્રોડ્યુસ કરવા છે, મેળવવા છે, તો ધારો કે તમારે એક એવી રચના કન્સિડર કરવાની, એવું એક સેટલમેન્ટ કન્સિડર કરવાનું કે જેમાં બે આધાર છે એની વચ્ચે એક દોરી બાંધેલી છે, આ સ્ટ્રીંગ છે. શું છે વિદ્યાર્થી મિત્રો? સ્ટ્રીંગ, દોરી કહી શકાય. ઓકે, હવે તમારે બહારથી છે ને આવૃત્તિ આપવાની, એટલે શું, તો કે આ વસ્તુ છે ને આ રીતે આમ થઈ શકે એવી હોવી જોઈએ, કે હલનચલન થઈ શકે એવી હોવી જોઈએ, એકમ સમયમાં થતા દોલનોની સંખ્યા એને શું કહેવાય આવૃત્તિ. તો અમુક આવૃત્તિ માટે, ખાસ સમજો, અમુક આવૃત્તિ માટે તમને અહીંયા પર્ટિક્યુલર આકાર મળશે. કેવો? હવે તમે મને એમ કહો આ દોરી ઉપર હોય તો નીચે નો હોય અને નીચે હોય તો ઉપર નો હોય, તમને એમ થશે કેમ આવું શરૂઆત કરે છે? હવે આ તો સિમ્પલ વાત છે ને, બટ એ જ વસ્તુ સમજવાની છે. હું એમ કહું કે આ દોરી ઉપર હોય, ધારો કે દોલન કરી અને એક આવો આકાર જનરેટ કર્યો છે, અત્યારે દોરી ક્યાં છે? ઉપર, તો નીચે તો હોવી જોઈએ નહીં. અને માની લ્યો કે દોરી નીચે હોય તો ઉપર હોવી જોઈએ નહીં, પણ હું તમને એમ કહું વિદ્યાર્થી મિત્રો દોરી છે એ તમને ઉપર પણ દેખાશે અને નીચે પણ દેખાશે, અને એ એક જ સમયે, તો ડેફિનેટલી તમે વિશ્વાસ કરશો નહીં, તો પ્રૂફ આપીશ જ ને, એટલે તમે વિશ્વાસ કરશો. પહેલા આ જે વસ્તુ છે ને, બરાબર, એને થોડુંક ડિટેલિંગમાં સમજાવું, પાછી પ્રૂફ પણ આપી દઉં. ધારો કે તમે કોઈ પણ આવૃત્તિ બદલાવતા જાઓ, જો આપણે લંબાઈ એટલી જ રાખી છે, આ તમારી દોરી હતી, બરાબર છે, એટલે કે સ્ટ્રિંગ હતી, ડન. અચ્છા, હવે આની અંદર એક લૂપ પ્રોડ્યુસ થાય છે, એવી રીતે પોસિબિલિટી છે કે આ દોરી છે ને આવી રીતે આનો શેપ મેન્ટેન કરશે, બરાબર. અહીંયા ઉપર છે અને અહીંયા નીચે છે, તો આ દોરી ડેફિનેટલી, હવે એમ કહો કે અહીંયા તો ન જોવી જોઈએ અને અહીંયા પણ ન જોવી, પણ બંને જગ્યાએ દેખાશે.
મતલબ હતી દોરી ને એ અલગ અલગ પેટર્ન બનાવે, જેમ કે આ જગ્યાએ વન લૂપ છે એ બનાવે છે, આ જગ્યાએ વન એન્ડ ટુ ટોટલ ટુ લૂપ છે બનાવે છે. તો આવી વસ્તુઓ કઈ રીતે પોસિબલ થાય? તો એક તમને પરફેક્ટલી લાઈવ ફિલિંગ જ બતાવે. તમારે અત્યારે પહેલું કામ હું ઇન્સ્ટ્રક્શન આપી દઉં, પછી વિડીયો પોઝ કરવાનો છે અને સીધા ડિસ્ક્રિપ્શનમાં જમ્પ લેવાનો છે. ડિસ્ક્રિપ્શનમાં વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક મૂકેલી હશે, લિંક વિદ્યાર્થી મિત્રો તમે ઓપન કરશો ને એટલે તમને વિડીયો ઓપન થશે. એ વિડીયોની અંદર આ જે છે એનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન એટલે કે પ્રેક્ટિકલ કરેલું હશે, જેમાં ઓરિજિનલ દોરી એટલે કે સ્ટ્રિંગ હશે અને 12 થી આવૃત્તિ આપવામાં આવતી હશે. પણ બધી આવૃત્તિ માટે આવી પેટર્ન રચાશે નહીં, અમુક સિલેક્ટેડ આવૃત્તિ માટે આવી પેટર્ન રચાશે. જેમ કે હું કહું અહીંયા F1 આવૃત્તિ માટે આવી પેટર્ન રચાય, અહીંયા F2 આવૃત્તિ માટે આવી પેટર્ન રચાય છે. તો મારે એ પર્ટિક્યુલર આવૃત્તિ મેળવવી હોય તો એ મેળવવાનું કામ મારું, પણ એ જોવાનું કામ કોનું? તમારે. કઈ જગ્યાએથી મળશે? વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી. ડન? તો અત્યારે જ વિડીયોને પોઝ કરો અને પહેલા વિડીયો જોઈ આવો અને પછી પાછા રિટર્ન આવો. ચાલો. ઓકે, તો તમે વિડીયો જોયેલો હશે હે ને, તમે એમાં જોયેલો હશે કે હજી તમે વિડીયોને આગળ દબાવેલો હશે ને, તો મતલબ જેમ જેમ ફ્રીક્વન્સી છે ને વધારતા જાય એવું જોયેલું હશે. જેમ જેમ ફ્રીક્વન્સી વધારતા જાય આજે તમને મળતા કહી શકાય લૂપ, એની જે નંબર ઓફ લૂપ છે ને એ પણ કેવા મળશે? વધારે. જેમ કે થર્ડ લૂપ માટે આવી વસ્તુઓ મળેલી હશે ને, આ 1 આ 2 એન્ડ આ 3. ડન ડન ડન. ક્લિયર છે અહીંયા સુધીની વસ્તુ બધાને? બરાબર ને. તો હવે આપણો જે ટાસ્ક છે ને શું છે વિદ્યાર્થી મિત્રો? કે ફાઇન્ડ આઉટ ધ ઇક્વેશન ઓફ ધીસ ટાઈપ ઓફ ફ્રીક્વન્સી ફોર ધેટ સ્ટેન્ડિંગ વેવ ઇઝ અકર્ડ. એનો મતલબ કઈ કઈ ફ્રીક્વન્સી એવી તો છે કે જેના માટે તમને વિદ્યાર્થી મિત્રો સ્થિત તરંગો મળે છે. બરાબર. તો આપણે આવી ફ્રીક્વન્સી છે ને એ ફાઇન્ડ કરવાની છે. ડન? ઓકે, તો ચલો હવેનો જે ટાસ્ક છે આપણે કન્સિડર કરી. બરાબર. ઓકે, તો આ જે છે તમારે નોટ કરવી હોય તો નાની એવી નોટ કરી શકો. ચલો ફટાફટ. ઓકે, ડન. તો હવે આપણો જે ટાર્ગેટ છે ને વિદ્યાર્થી મિત્રો, મેઇનલી એ મેઇનલી ડિપેન્ડેન્ટ કોના ઉપર છે? તો કે મેઇનલી આપણે એ જ કન્સિડર કરવાનું છે કે ભાઈ આપણી પાસે જે અવેલેબલ વસ્તુ છે ને એમાં ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરવાનું છે. બરાબર. તો હવે જો આપણે એક સાથે અહીંયા વાત કરીએ ને તો ત્રણ વસ્તુ સમજવાની છે. એક સાથે કેટલી વસ્તુ સમજવાની છે વિદ્યાર્થી મિત્રો? ત્રણ. જો અહીંયા છે, એમાંથી સૌથી પહેલી વસ્તુ લખું છું દોરીમાં. એટલે તમારે સમજવાનું કે સ્ટેશનરી વેવ છે ને સ્ટ્રીંગ, એટલે ટોટલી એવું કન્સિડર કરી શકાય સ્ટેન્ડિંગ વેવ છે. બરાબર ને. જે સ્ટેન્ડિંગ વેવ છે એ સ્ટેન્ડિંગ વેવ ઓન સ્ટ્રીંગ. આ ફર્સ્ટ થિંગ. હવે આ તો દોરીની વાત કરી, આનો ઉપયોગ શું? તમે એમ કહો સર આ થિયરી તમે સમજાવી દેશો, આનો ઉપયોગ શું? તો ભાઈ ઘણા બધા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય, જેમ કે ફ્લ્યુટ એટલે કે વાંસળી. એ વાગે એટલે કેવો મસ્ત મીઠો મધુર અવાજ આવે, મજા જ આવે. બરાબર ને. તો એ જે અવાજ આવે છે એની પાછળ આવા તરંગો રહેલા છે કે એની મદદથી આ રીતનો અવાજ ક્યારેક હાઈ પીચ થાય, ક્યારેક લો પીચ થાય. તો એની અંદર આ કન્સેપ્ટ છે ને એ યુઝ થાય છે. બરાબર. તો જે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે ને વિદ્યાર્થી મિત્રો, એની અંદર બે ઓપ્શન હોય છે. યા તો પાઇપ છે બંને બાજુથી ઓપન હોય, જેમ કે વાંસળી એટલે કે ફ્લ્યુટ, એમાં બંને બાજુ તમારે આ રીતે આમ વગાડવાની થાય, આ રીતે આમ કન્સિડર કરવાની થાય. બરાબર છે. અચ્છા, કૃષ્ણ ભગવાન માની પગે લાગી શકો લાગુ હોય તો એવું કરતા નહીં. બરાબર. અચ્છા, તો ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે આ જે વાંસળી છે ને એની અંદર બંને બાજુ ઓપન વસ્તુ હોય ને, બંને બાજુ ઓપન હોય છે. તો આપણે ફર્સ્ટ થિંગ કે મતલબ જે દોરીની અંદર જે રચાય છે અલગ વસ્તુ. બરાબર. હવે એની બાજુમાં હું લખું છું કે ઓપન ઓર્ગન પાઇપ. એટલે તમારે એવું સમજવાનું ગુજરાતીમાં બંને સાઈડ થી ખુલ્લો પાઇપ હોય. બરાબર. અચ્છા, હવે અહીંયા હું લખું છું ક્લોઝડ ઓર્ગન પાઇપ. એટલે તમારે વિદ્યાર્થી મિત્રો શું સમજવાનું? એ બંને બાજુથી બંધ નહીં હોય તો અવાજ જ જુઓ. ક્લોઝડ એટલે એવું સમજવાનું એક બાજુ ઓપન એક બાજુ ક્લોઝ. ધેન ક્લિયર. તો જો આપણે બધા માટે એક ટૂંકમાં ફોર્મેટ બનાવી નાખીએ. જેમ કે હું તમને એમ કહેવા માંગતો વિદ્યાર્થી મિત્રો, દોરીની અંદર વાત કરવી છે. બરાબર છે. તો કે જો આ રીતનું તમારે સપોર્ટ બનાવવો પડશે અને એની વચ્ચે એક દોરી મૂકવી પડશે.
બરાબર છે, અહીંયા પાઇપ બંને બાજુથી ઓપન છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો ટૂંકમાં તમારે એક એવા પાઇપની રચના કરવી પડશે કે જે બંને બાજુથી કેવું હોય, ઓપન. હાલો ડન છે, અહીંયા સુધી કમ્પ્લીટેડ છે. અચ્છા હવે અહીંયા અહીંયા તમારે વિદ્યાર્થી મિત્રો એવા પાઇપની રચના કરવાની થશે કે જે એક બાજુએથી બંધ હોય અને એક બાજુએથી કેવો હોય, ઓપન હોય. બરાબર છે, અહીંયા સુધી કમ્પ્લીટેડ છે બધાને. ડન ડન ડન, ક્લિયર. તો ટૂંકમાં ફર્સ્ટ થીમ, સેકન્ડ થીમ અને થર્ડ થીમ. હવે આની અંદર કઈ રીતે સ્થિત તરંગો જોવા મળે છે એની રચના કરી, અને નંબર ઓફ લૂપ સાથે પણ કમ્પેરિઝન કરવાની છે ને. તો જો આની આ જ વસ્તુ છે ને, હું અહીંયા રિપીટ કરું છું એ રીતે સમજશો આપણે. જો જો બધાનું ધ્યાન અહીંયા આવો વિદ્યાર્થી મિત્રો, તો કે આ નંબર 1 બરાબર છે ને, અને આ નંબર 2 સપોર્ટ બરાબર છે, અને આ વિદ્યાર્થી મિત્રો તમારી અહીંયા દોરી એટલે કે સ્ટ્રીંગ થઈ જશે. ડન, ઓકે. ચલો આ જગ્યાએ વાત કરવામાં આવે તો આ બંને જગ્યાએ આ જે પણ પાઇપ છે ને વિદ્યાર્થી મિત્રો, એ પાઇપ કેવો છે, ઓપન છે. ડન, અચ્છા ઓકે. અહીંયા વાત કરવામાં આવે તો એ જે પણ પાઇપ અવેલેબલ છે એ એક બાજુથી ક્લોઝ અને એક બાજુથી ઓપન. તો આ એક લૂપની ચર્ચા કરશું, પછી બે લૂપ પણ રચાય ને, પછી કેટલા રચાય, ત્રણ. આની વાત કરીએ પછી, પણ અત્યારે કન્ટિન્યુટીમાં ડાયાગ્રામ ચાલે જ છે વિદ્યાર્થી મિત્રો. તો પહેલા ડાયાગ્રામ આપણે કમ્પ્લીટેડ કરી નાખીએ ને, સિમ્પલ અને સોબર વર્ક કરી નાખીએ. ચલો આ ફર્સ્ટ થિંગ, પછી આ સેકન્ડ થિંગ, અને આ વિદ્યાર્થી મિત્રો થર્ડ થિંગ, બરાબર. ઓકે ચલો હવે સમજવાની ખાસ ટ્રાય કરજો. અહીંયા તો ફિક્સ છે કે આ જગ્યાએ દોરી છે એમાં તમને જે પેટર્ન જોવા મળશે એ કેવી મળશે, એક લૂપ રચાય. જો આ તો કઈ હલનચલન કરી શકે એવા તો નથી, મૂવેબલ તો છે નહીં એ, બરાબર. એટલે અહીંયા જો દોરી છે આવો જ શેપ મેન્ટેન કરશે. હકીકતમાં તમને એક સાથે બે જગ્યાએ દોરી દેખાતી, શું કામ, દોલનો એટલા ઝડપી થતા હશે ને કે તમારી આંખ એને ડિફરન્શિએટ નહીં કરી શકે, ઉપર બી દેખાય ને નીચે બી દેખાય, બરાબર છે. ઓકે ચલો, તો આ જગ્યાએ વાત કરવામાં આવે તો આ ફર્સ્ટ સેટની વાત હતી. પછી તમે અમુક ફ્રીક્વન્સી ઉપર જે વાત કરેલી હતી ને, એમાં તમને એક લૂપને બદલે કેટલા મળતા હતા, બે લૂપ. તો આ જગ્યાએ આપણે વાત કરી હતી એકને બદલે બે લૂપ માં. અચ્છા હવે પછી વાત કરીએ તો બે લૂપને બદલે અમુક ફ્રીક્વન્સી માટે આવા કેટલા લૂપ મળતા હતા વિદ્યાર્થી મિત્રો તમને, યસ માય ફ્રેન્ડ, 3, એટલે કે ટોટલ નંબર 3 લૂપ મળતા હતા. તો આ રીતની વસ્તુ છે, કન્સિડર કરી શકાય. હાલો ડેન છે. અચ્છા હવે આની વાત પછી કરીએ, આ બંને અલગ કેસ. આ જે દોરી વાળો કેસ છે એમાં આ લેન્થ તો બધામાં સેમ જ છે ને. આ અહીંયા હું લખી શકું એલ ઇઝ ઇક્વલ્સ ટુ, અહીંયા લખી શકું એલ ઇઝ ઇક્વલ્સ ટુ, અહીંયા લખી શકું એલ ઇઝ ઇક્વલ્સ ટુ. ડેન છે, બરાબર છે, ક્લિયર છે બધાને અહીંયા સુધી. ઓકે, નો પ્રોબ્લેમ. ચાલો તો હવે અહીંયા હું એલ ઇઝ ઇક્વલ્સ ટુ લખું તો આ મારે લેમ્ડાના ફોર્મમાં કન્સિડર કરવું હોય તો કે જો બધાને આટલી ખબર પડવી જોઈએ, જો બધાનું અહીંયા ધ્યાન ભાઈ આને તમે કન્સિડર કરો ને, આટલો ભાગ, આટલો આ ભાગને શું કહેવાય, લેમડા કહેવાય, કહેવાય ને. ઓકે ચલો હવે આનો હાફ પોર્શન છે ને આટલો, તો આને કેટલો કહેવાય, લેમડા બાય 2. હજી એનો હાફ પોર્શન આટલો હોય આટલો, તો આને શું કહેવાય, યસ માય ફ્રેન્ડ, લેમડા બાય 4. ડન. તો આની જ રીતે આની આ જોવો તો આ કેટલો પોર્શન છે, આટલો છે ને, તો આટલા પોર્શનને શું કહેવાય, યસ માય ફ્રેન્ડ, લેમડા બાય 2. અચ્છા હવે આ ટોટલ થઈ ગયું, એટલે હકીકતમાં એમ કહ્યું કે આ એક લૂપ એટલે કેટલું, લેમડા બાય 2 થઈ ગયું. તો લેમડા બાય 2 પ્લસ લેમડા બાય 2 એટલે યસ માય ફ્રેન્ડ 2 લેમડા બાય 2, ભલે એવા ફોર્મમાં લખેલા નહીં, બાકી મને ખબર છે 2 કેન્સલ થાય, ઓ ફીલિંગ મજા આવશે, વ્યવસ્થિત આવશે. લેમડા બાય 2 લેમડા બાય 2 લેમડા બાય 2 એટલે કેટલા થાય, 3 લેમડા બાય 2. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, તમને બેઝિક એટલે કહું છું, આના ફાઇનલ ઇક્વેશન આપણે ડિરાઈવ કરશું એટલે તમને બધી વસ્તુઓ ઈઝી થઈ જશે, પણ એ ફાઇનલ ઇક્વેશનમાં મિસ્ટેક ના થાય ને એટલા માટે હું કન્સેપ્ટ ઉપરથી જાઉં છું. આ ક્લિયર ને, એક ગાળો એટલે એક લૂપ એટલે લેમડા બાય 2 લેમડા બાય 2 લેમડા બાય 2 અને 3 લેમડા બાય 2, બરાબર છે. અહીંયા સુધી ક્લિયર? ઓકે, હવે પેલા અમુક જે ક્વેશ્ચન છે ને આને રિલેટેડ એની વાત કરી નાખીએ. આમાં બે પ્રકારના પોઈન્ટ હોય છે મિત્રો, એકને કહેવાય નોડ અને એકને કહેવાય એમ્પ્ટી નોડ. ફરીથી વાત કરું છું, એકને શું કહેવાય, નોડ. હવે નોડ કોને કહેવાય, તો કે જ્યાં એમ્પ્લિટ્યુડ મિનિમમ હોય, એટલે જો મિનિમમ તો અહીંયા જ છે, તો આ નોડ અને આ નોડ, ક્લિયર ને. અહીંયા નોડ, આ નોડ, આ નોડ અને આ નોડ, બરાબર છે. હવે જે મેક્સિમમ હોય એમ્પ્લિટ્યુડ એને શું કહેવાય, એન્ટી નોડ. તો આ જગ્યાએ મેક્સિમમ એમ્પ્લિટ્યુડ છે ને, તો આ એન્ટી નોડ. પછી આ બંને, આ ગ્રીન છે લખતો નથી બટ ફિલિંગ લઈ લેજો, જે ગ્રીન છે એન્ટી નોડ, અહીંયા પણ જે ગ્રીન છે વિદ્યાર્થી મિત્રો, એ ગ્રીન જે છે પોઈન્ટ એ કેવા છે, એન્ટી નોડ, બરાબર. અને લખવું હોય તો થોડું થોડું લખી નાખીએ, બરાબર, એટલે ખોટું લાગે નહીં. આ એ એન, આ એ એન અને આ એ એન,
હેલોડેન છે અહીંયા સુધી કોઈને પ્રોબ્લેમ હોય નહીં બરાબર ઓકે ચલો નેક્સ્ટ વન તો હવે તમે વાત કરો ને વિદ્યાર્થી મિત્રો તો an an અને an તો થઈ ગયું હવે ટૂંકમાં આ ક્લિયર થઈ ગયું તમને નોડ અને એન્ટિનોડ હવે આ જગ્યાએ હું જો વાત કરવા જાઉં તો અહીંયા લખું કે બે an વચ્ચેનું અંતર સમજી જાય તો ટૂંકમાં લખું છું બે નોડ વચ્ચેનું અંતર પછી બે an એટલે કે એન્ટિનોડ વચ્ચેનું અંતર અને એક an અને એક એન્ટિનોડ વચ્ચેનું અંતર પણ અહીંયા બધી વસ્તુમાં એક શબ્દ કોમન હોવો જોઈએ જે છે ક્રમિક એટલે કે કન્સેક્યુટિવ 1 બાય 1 આવતા હોવા જોઈએ એના માટે તમારે ડિસ્ટન્સ જોઈએ છે તો મેળવીએ છો તો જુઓ તો અહીંયા તમે કન્સિડર કરો કોઈ ડાયાગ્રામ ધારો આ ડાયાગ્રામ લ્યો છો વચ્ચે જોજો વચ્ચેનો ડાયાગ્રામ કઈક આવો છે ઝૂમ બરાબર ઝૂમ કરીએ એટલે ફિલિંગ ઓશન ઓકે નો પ્રોબ્લેમ અહીંયા નોડ અહીંયા નોડ અને અહીંયા નોડ બરાબર છે ઓકે ચલો એના પછી અહીંયા એન્ટિનોડ અહીંયા એન્ટિનોડ ઓકે આ નોડ અને આ નોડ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું એક લૂપ ને એટલે લેમડા બાય 2 પછી વળી પાછું લેમડા બાય 2 એટલે તમે અહીં એવું કહી શકો જો તો ફિલિંગ આવી ચાવી ડાયરેક્ટલી બે નોડ વચ્ચે હોય તો કા તો લેમડા બાય 2 હોય યા તો 2 લેમડા બાય 2 હોય યા તો 3 લેમડા બાય 2 હોય વગેરે 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 હાલો ચાલ્યું એના પછી બે એન્ટિનોડ એ ભાઈ બે એન્ટિનોડ એટલે આટલું ડિસ્ટન્સ છે જો તો આના પછી નો એન્ટિનોડ કે અહીં આવતો હશે બરાબર ને કારણ કે આ લૂપ છે આમ તમે પૂરું થાય એવું કન્સિડર કરો તો આટલું ડિસ્ટન્સ ને આ an જ છે ને બરાબર ફિલિંગ લેવી હોય તો લખી નાખો આ an તમારો એટલે કે એન્ટિનોડ હવે જુઓ તો આ મેં તમને કીધું આટલો પોર્શન કેટલો કહેવાય લેમડા બાય 2 પછી આટલો પોર્શન કેટલો કહેવાય લેમડા બાય 4 આટલો પોર્શન કેટલો કહેવાય યસ લેમડા બાય 4 તો લેમડા બાય 4 પ્લસ લેમડા બાય 4 એટલે લેમડા બાય 2 તો આટલો પોર્શન આય કેટલો થાય લેમડા બાય 2 ડન ને તો આનો મતલબ આય ક્લિયર પેલું જો આનાથી આ લેમડા બાય 2 અંતર હોય તો પછી 2 લેમડા બાય 2 પછી 3 લેમડા બાય 2 પછી 4 લેમડા બાય 2 એનો મતલબ સેમ ટુ સેમ લેમડા બાય 2 2 લેમડા બાય 2 3 લેમડા બાય 2 એટસેટ્રા 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 હાલો ડન એના પછી એક નોડ અને એક એન્ટિનોડ વિદ્યાર્થી મિત્રો હાલો હાલો ચલો ચલો ફટાફટથી હવે તો મેં તમને આખો કન્સેપ્ટ જ કહી દીધો છે એટલે કાઈ પ્રોબ્લેમ ન થાવો જોઈએ આ નોડ એન્ટિનોડ એન્ટિનોડ નોડ નોડ એન્ટિનોડ એન્ટિનોડ નોડ નોડ એન્ટિનોડ તો જો તો આટલો ભાગ એટલે લેમડા બાય 4 તો આ લેમડા બાય 4 આનાથી પેલું લેમડા બાય 4 હોય પછી બીજું તો કે બીજું છે એ 2 લેમડા બાય 4 પછી તો કે ત્રીજું છે તો કે ત્રીજું છે 3 લેમડા બાય 4 ક્લિયર એટલે આ બધામાં એક એક આવે તો લેમડા બાય 4 જેટલો આવે તો અહીં હું શું લખીશ લેમડા બાય 4 2 લેમડા બાય 4 3 લેમડા બાય 4 એટસેટ્રા 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 તો ટૂંકમાં આ વસ્તુ તમને ક્લિયર હોવી જોઈએ કે નોડ એટલે શું એન્ટિનોડ એટલે શું અને એના વચ્ચેનું ડિસ્ટન્સ છે એ કન્સેક્યુટિવ બે પોઈન્ટ છે નું ડિસ્ટન્સ કેટલું થાય બરાબર ઓકે ચલો હવે આપણે આ જે ઇક્વેશન્સ સોરી આ જે વસ્તુ ભણેલા છે એના માટે મારે શું મેળવવું છે ખબર એના માટે મારે વાત થઈ હતી f મેળવવા છે વિદ્યાર્થી મિત્રો શું મેળવવા છે f તો આના માટેના જે f છે એ અહીં લખશું બરાબર એટલે ખાસ ધ્યાન રાખજો આના જે પણ ઇક્વેશન છે ને એ આ પોર્શનમાં છે એટલે તમે છેલ્લે મિક્સ ના કરી નાખો બરાબર ઓકે જો હવે મારે ફ્રીક્વન્સી મારે મેળવવી છે ભાઈ આવૃત્તિ મેળવવી છે સિમ્પલ જો અહીં લેન્થ કેટલી છે જો આના ઉપરથી કર્યો l is equals to લેમડા બાય 2 એટલે લેમડા is equals to શું થાય 2l થાય ડન છે હવે બધાને એક ઇક્વેશન ખબર હોય c is equals to f લેમડા પણ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ હોય તો વેલોસિટી c થાય ને અહીંયા તો સ્ટ્રિંગમાં દોરીમાં ઉદ્ભવતું તરંગ છે તો a ની વેલોસિટી કેટલી થાય v થાય બરાબર તો લેમડા is equals to શું થાય લેમડા એટલે v by f is equals to 2l તો f is equals to v by 2l બટ આ ફર્સ્ટ લૂપ માટે છે ને એટલે હું અહીંયા લખીશ f1 is equals to v by 2l ધેન છે ક્લિયર છે ઓકે એવી રીતે અહીંયા મેળવવું હોય તો અહીંયા લેમડા is equals to સોરી l is equals to 2 લેમડા બાય 2 તો અહીંયા લેમડા is equals to 2l બાય 2 તો અહીંયા આવે 2l બાય 2 બરાબર ને તો અહીંયા f is equals to શું આવશે તો કે 2b બાય 2l એટલે આવું લખી શકાય વિદ્યાર્થી મિત્રો f2 is equals to 2 into v by 2l થઈ ગયું હવે આ v by 2l એટલે જે એક્ચ્યુઅલમાં f1 છે ને તો આ is equals to શું થાય 2f1 ચલો ડન છે ક્લિયર છે વેરી ગુડ હવે અહીંયા થર્ડ માટે આવી જાઓ તો અહીંયા મારે શું આપવાનું થાય 3 લેમડા બાય 2
तो lambda is equals to શું મળે તો કે 2l by 3 તો v by f is equals to શું મળે 2l by 3 તો પછી f is equals to શું મળે yes my friend 3v by 2l તો અહીંયા હું લખી શકું f3 is equals to 3 into v by 2l એટલે કે 3f1 ચાલો ડન છે અહીંયા સુધી ક્લિયર છે વેરી ગુડ હવે આપણે આજે છે ને એની વાત કરી નાખીએ બરાબર આના માટે એક ક્વેશ્ચન જોઈએ પણ હવે ઓર્ગન પાઇપ આવે ત્યારે તમારે ધ્યાન રાખવું ઓર્ગન પાઇપ માટે હું તમને એક નાની એવી નોટ આપી દઉં કે જે ઓપન એન્ડ હોય સાંભળજો જે ઓપન એન્ડ હોય ને ઓપન એન્ડ હોય યા તો તમારી પાસે વિદ્યાર્થી મિત્રો ક્લોઝ એન્ડ હોય બરાબર છે તો જો ઓપન એન્ડ હોય તો એ જગ્યાએ એન્ટી નોડ પોઈન્ટ છે ને એ મળશે અને પ્રસ્પંદ બિંદુ પણ કહી શકાય ગુજરાતીમાં બરાબર અને ક્લોઝ એન્ડ છે ત્યાં નોડ મળશે એટલે કે નિસ્પંદ બિંદુ બરાબર જો નિસ્પંદ નો એન્ડ ભૂલ પડે તો બરાબર તો નોડ અને એન્ટી નોડ આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો ઓપન એન્ડ હશે ત્યાં તમને મેક્સિમમ એમ્પ્લિટ્યુડ જોવા મળે છે એટલે એન્ટી નોડ છે એ મળે છે અને ક્લોઝ એન્ડ હોય ત્યાં નોડ મળે છે તો જો હવે તમે વિચાર કરો તો મન કયો આ ઓપન એન્ડ કે ક્લોઝ ઓપન ને તો અહીંયા એન્ટી નોડ મળે આ ઓપન કે ક્લોઝ ઓપન તો અહીંયા એન્ટી નોડ મળે હવે કોઈ દિવસ તમે જોયું અહીંયા તમને બે એન્ટી નોડ ક્રમિક ભેગા દેખાય છે એવું પોસિબલ જ નથી એક એન્ટી નોડ હોય તો બાજુમાં નોડ આવે છે એક નોડ હોય તો બાજુમાં એન્ટી નોડ આવે તો અહીંયા પણ એવું થશે ને કે અહીંયા એન્ટી નોડ છે તો એના પછી ક્યાંક નોડ તો આવવો જ જોઈએ પછી એન્ટી નોડ મળે તો જો તમે વિદ્યાર્થી મિત્રો કન્સિડર કરી શકો એન્ટી નોડ એટલે મેક્સિમમ એન્ટી નોડ એટલે મેક્સિમમ પણ નોડ એટલે મિનિમમ તો આ બધા પોઈન્ટ આવરી લેવાય એવું તમારે તરંગ જો જોઈતું હોય તો કેવું રીતના મળશે તો કે ધારો કે આ ઓરિજિનલ આ નંબર y is equals to 1 અને આ બીજું તો આને તમે કન્સિડર કરો y2 બરાબર ને એટલે આ રીતનો તમને એક ગાળો જોવા મળે બરાબર આ પહેલી પેટર્ન ક્લિયર હવે આ આ પેટર્નમાંથી આ પેટર્ન તમને મળે તો શું ચેન્જ છે હવે જોજો ખાસ હું તમને સિમ્પલ વેમાં સમજાવું છું આ પેટર્ન માંથી આ પેટર્ન મળે તો શું ચેન્જ છે યસ તમે એવું કહેશો અહીંયા એક લૂપ છે અહીંયા કેટલા લૂપ છે બે લૂપ છે અચ્છા એના કરતા હું આવું બોલું તો કેવું આવો કે જે પણ અવેલેબલ લૂપ છે એમાં લેમ્ડા બાય 2 જેટલું ડિસ્ટન્સ વધે સમજાણ જેમ કે અહીંયા લેમ્ડા બાય 2 હતું તેમાં કેટલું વધ્યું વધારાનું લેમ્ડા બાય 2 અહીંયા 2 લેમ્ડા બાય 2 હતું તો હવે પાછું કેટલું વધ્યું લેમ્ડા બાય 2 એનો મતલબ જૂની પેટર્ન માંથી નવી પેટર્ન ઓલ્ડ પેટર્ન માંથી ન્યુ પેટર્ન ફાઇન્ડ કરશો ને એટલે એમાં તમને ડિસ્ટન્સ માં વધારો જોવા મળશે પણ કેટલો મળશે લેમ્ડા બાય 2 જેટલો તો વિદ્યાર્થી મિત્રો જોજો અહીંયા ધ્યાન આ તમારી જૂની પેટર્ન તો છે જ જોજો અહીંયા ખાસ ધ્યાન આ તમારી જૂની પેટર્ન તો છે જ બરાબર ને અહીંયા આપણે સિમ્પલી હવે ડાયરેક્ટલી આમ જસ્ટ ડ્રો કરી લઉં છું બાકી બે અલગ અલગ તરંગો છે આ જૂની તો છે જ એમાં તમને થઈ ગઈ ને ખબર ને આ મેં અહીંયા લખ્યું આ અહીંયા લખ્યું જૂની પેટર્ન તો છે જ એમાં તમને લેમડા બાય 2 જેટલો શું જોવા મળશે વધારો એટલે કે આની અંદર લેમડા બાય 2 જેટલું છે એ લેન્થ વધી જશે સેમ ફંડા અહીંયા એપ્લાય કરો જૂની પેટર્ન ડ્રો કરો ડ્રો કરો ચલો તો આ તમારી જૂની પેટર્ન એ એડજસ્ટમેન્ટ થઈ જશે રીતે બરાબર ને હવે જોજો આ જૂની પેટર્ન છે વિદ્યાર્થી મિત્ર થઈ ગઈ આ તમારી જૂની પેટર્ન થઈ ગઈ બે નાનું નેટ મોટું હવે એમાં લેમડા બાય 2 જેટલો વધારો થશે એટલે અહીંયા જે છે એ લેમડા બાય 2 જેટલો વધારો થઈ જશે અને હું અહીંયા જો મારે બતાવવું હોય તો બ્લેક થી બતાવું એટલે તમને ખ્યાલ આવે કે ડાયરેક્ટલી સરે કઈ રીતે કર્યું જૂની પેટર્ન હોય એમાં લેમડા બાય 2 જેટલું છે એ વધારે વધારે થઈ જાય એટલે તમારો આન્સર તમને મળી જાય થેન્ક યુ એન્ટી નોડ નોડ એન્ટી નોડ નોડ એન્ટી નોડ પછી અહીંયા લેમડા બાય 2 પ્લસ લેમડા બાય 2 યસ માય ફ્રેન્ડ એટલે 2 લેમડા બાય 2 આ ક્લિયર ને સમજવું પડે હવે ફટાફટ ચાલો એટલું તો ક્લિયર થઈ ગયું અચ્છા ને લેમડા બાય 4 પ્લસ લેમડા બાય 4 એટલે લેમડા બાય 2 પ્લસ લેમડા બાય 2
प्लस लेमड़ा बाय टू एटले के विद्यार्थी मित्रों थ्री लेमड़ा बाय टू डन 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 क्लियर। तो तमे आ बन्ने नी लेंथ जोवा जाओ तो जो तो बधी लेंथ केवी मळे सरखी, तो पछी आ फॉर्मुला पण केवा मळशे सरखा, एटले ने बाजू बाजू ड्रो करीशुं बराबर ने। तो एटला माटे विद्यार्थी मित्रों तमे आना फॉर्मुला कंसीडर करशो के आना फॉर्मुला कंसीडर करशो ए बन्ने आवशे सेम टू सेम, केवा आवशे सेम टू सेम। एटले मे आना फॉर्मुला पण अहींया बतावेला छे अने आना फॉर्मुला पण अहींया बतावेला छे बराबर। हवे बन्ने माटे जे मेन फॉर्मुला कंसीडर करी शकाय એની વાત અહીંયા કરી નાખી બરાબર। જો બંનેના કોમન બરાબર ને, આ બંને એમાં આ પણ આવી જાય અને આ પણ આવી જાય બરાબર છે, હાલો ડન છે ક્લિયર ઓકે। ચલો હવે ખાસ ધ્યાન આપજો, ફાઇનલ ફોર્મ્યુલા તમને કહું છું। અહીંયા એફ વન મળે, એફ ટુ મળે, એફ થ્રી મળે, એવી રીતે તમારે જોતા હોય તો એફ એ નહીં મળે બરાબર ને। તો જો F1 હોય તો 1V by 2L, F2 હોય તો 2V by 2L, F3 હોય તો 3V by 2L, તો Fn હોય તો Nv by 2L, શું મળે Nv by 2L। એટલે તમે આવી રીતે પણ લખી શકો કે જે V by 2L એટલે F1 છે ને એના કેટલા ગણા વિદ્યાર્થી મિત્રો મળે, તો કે ભાઈ એના n ગણા મળે બરાબર છે। આટલું ક્લિયર બરાબર। અચ્છા હવે અહીંયા હું તમને આની અંદર બે વસ્તુ આપું છું, જોજો અહીંયા ઉપર હેડિંગ માં બે વસ્તુ આપું છું। અહીંયા છે અલગ અલગ નામ છે, અલગ અલગ શું છે નામ છે, તો કે જેમ કે હું આ જે નામ છે એને કન્સિડર કરવા જેવું, આ ખાસ સમજો આ બધા શાબ્દિક સ્વરૂપ કહી શકાય, મતલબ થિયોરેટિકલ ક્વેશ્ચન કહી શકાય એની અંદર। આ જે છે ને આને આને એ લોકો વર્ડિંગ માં યુઝ કરે છે ઘણી વખત, પ્રથમ હાર્મોનિક, શું કહેવાય પ્રથમ હાર્મોનિક, એટલે હું વન એચ લખું છું। તેવી રીતે આવૃત્તિના બે ગણા એટલે આને લોકો યુઝ કરે છે સેકન્ડ હાર્મોનિક બરાબર છે। અચ્છા ડન ઓકે, એવી રીતે આ જે વસ્તુ છે ને મેં થોડુંક આપણે આમ લખી નાખીએ, આને લોકો યુઝ કરે છે થર્ડ હાર્મોનિક, કારણ કે કેટલા ગણા ત્રણ ગણા, તો પછી વિદ્યાર્થી મિત્રો મને કહો આને કેટલા હાર્મોનિક કહેવાતો હશે, ડેફિનેટલી ટેન્થ હાર્મોનિક, એટલે એ જ એટલે હાર્મોનિક છે ટૂંકમાં લખ્યું ક્લિયર છે બરાબર છે। અચ્છા પછી આને છે ને એ લોકો ઝીરોથ ઓવરટોન કે, ઓવરટોન શું શબ્દ વાપરો ઓવરટોન, આ જે બે હોય ને બે ગણા હોય તો એક ઓછો, તો આને એ લોકો ફર્સ્ટ ઓવરટોન કે, આને લોકો ત્રણ છે તો એક ઓછા, આને સેકન્ડ ઓવરટોન કે। તો જો આ ઇક્વેશન માં હું n હાર્મોનિક કેતો હોય તો એનાથી એક ઓછા, એટલે મારે અહીંયા શું કેવું પડે n માઇનસ 1 ઓવી, ઓવી એટલે ઓવરટોન ડન છે બરાબર છે। તો અહીંયા હું તમને પાછી ફિલિંગ અપાવી દઉં, આ અને આ એ ભેગા થઈ અને આ ઇક્વેશન છે એ આપે છે બરાબર ને, ડન છે ક્લિયર છે પરફેક્ટ છે ઓકે વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો। તો આ ખાસ ધ્યાન રાખજો, આ જે છે ને વસ્તુ કઈ વસ્તુ, તો કે આ જે મેં કીધેલી છે એ તમને વન વન માર્કર માટેના ક્વેશ્ચન તેમજ અમુક એમસીક્યુ સોલ્વ કરવા માટે ખાસ ઉપયોગી બને, એમાં ખાલી એટલું જ કીધું હોય કે ભાઈ આ દોરી માટે સેકન્ડ ઓવરટોન, તો તમને ખબર પડવી જોઈએ સેકન્ડ ઓવરટોન એટલે કે આ કેસ થશે તો મારે આ ઇક્વેશન લેવા બરાબર। તો અહીંયા મેં તમને જનરલાઇઝ ઇક્વેશન આપી દીધું, હવે તમારે છે ને આ જે ઇક્વેશન યાદ રાખવાનું, દોરીમાં સ્ટ્રિંગમાં કે ઓપન પાઇપમાં કે Fn is equals to Nv by 2L, આ ઇક્વેશન યાદ રહી ગયું બધા બરાબર છે। હવે આ તમને થઈ આ ઇક્વેશન આના માટે છે ને આના માટે છે, તો બંનેમાં ફેર શું, તો બંનેમાં ફેરાઈ કહી દો, જો વિદ્યાર્થી મિત્રો આ ઇક્વેશન અહીંયા લેવાનું થાય તો તમે આવી રીતે રિપ્રેઝન્ટ કરી શકો n by 2l અંડર રૂટ t by v, અને આ ઇક્વેશન આના માટે લેવાનું થાય તો તમે લખી શકો fn is equals to n by 2l, અને અહીંયા તમે લખી શકો f into lambda, એટલે આ શું ખબર તમને, જો n by 2l બંનેમાં દેખાશે આ v, અહીંયા દોરીમાં સ્ટ્રિંગમાં જે વેવ્સ છે ને તમને ખબર હશે એ જે બી વેવ્સ છે એના માટે તમે ઇક્વેશન લઈ શકો t / μ, t એટલે ટેન્શન ફોર્સ તણાવ બળ, અને μ એટલે રેખીય દળ ઘનતા બરાબર ને, આ ખબર ને, આ તમને કન્સિડર કરી લેવું, μ is equals to m / l એટલે કે એકમ લંબાઈ દીઠ દળ બરાબર, એને તમે કન્સિડર કરી શકો કે ભાઈ આ જે રેખીય દળ ઘનતા છે લિનિયર માસ ડેન્સિટી એવું પણ કહી શકાય
માસ પર યુનિટ લેન્થ ખબર જ હોય તમને એમ કે ને કે આપેલી સ્ટ્રિંગ છે ને એ બદલાય છે ત્યારે જ મ્યુ બદલાય સાંભળજો આપેલી સ્ટ્રિંગ છે તમને એમ કે કેસ નંબર 1 માં કોઈ એક સ્ટ્રિંગ લીધેલી છે કેસ નંબર 2 માં કોઈ બીજી સ્ટ્રિંગ લીધેલી છે તો બંને સ્ટ્રિંગ અલગ અલગ તો જ મ્યુ બદલાય બાકી એક સિંગલ એક જ સ્ટ્રિંગ માટે મ્યુ કેવા હશે વિદ્યાર્થી મિત્રો સેમ ટુ સેમ વેરી ગુડ ચલો તો આ બંને અલગ ઓમ કોમન ઇક્વેશન બટ આટલી વસ્તુ ચેન્જ થશે ચલો આ કમ્પ્લીટેડ બધાને અહીંયા સુધીની વસ્તુ ડન ડન ઓકે ચલો એના પછી ક્લોઝ ફોર્મેટ ફાઈલ હાલો આ લોજિક ઉપર આવી જાવ ક્લોઝ એન્ડ હોય તો નોટ તો મને ખબર હોવી જોઈએ હવે આ ક્લોઝ છે ને તો અહીંયા નોટ હોવો જોઈએ અને આ સાઈડ છે ને તો ઓપન હોય તો ત્યાં ડેફિનેટલી શું હોવું જોઈએ એન્ટી નોડ હવે મને કે તો અહીંયા કઈ વચ્ચે હોવું જોઈએ ના કેમ કારણ કે નોડ પછી એન્ટી નોડ તો ટેન્શન છે નહીં તો જો નોડ એટલે મિનિમમ એમ્પ્લિટ્યુડ બરાબર અને એન્ટી નોડ એટલે મેક્સિમમ પાવું મેં હવે આ પેટર્ન માંથી આ જોતી હોય તો એક જ કન્ડિશન છે કઈ કઈ બોલો બોલો ફટાફટ યસ માય ફ્રેન્ડ ઓલ્ડ પેટર્ન ટુ ન્યુ પેટર્ન ઓલ્ડ પેટર્ન ટુ ન્યુ પેટર્ન એટલે જો આ તમારી ઓલ્ડ પેટર્ન હતી એને હું શિફ્ટ કરી નાખું આ ઓલ્ડ પેટર્ન આવી એમાં લેમ્ડા બાય 2 જેટલી લેન્થ છે ને એ વધી જશે તો એની અંદર આ લેમ્ડા બાય 2 જેટલી લેન્થ છે એ વધી જશે આનો ડન છે ક્લિયર અહીંયા કઈ રીતે તમને જે વેવ્સ છે મળતા હશે તો કે આ તમારી ઓલ્ડ પેટર્ન ભાઈ ફટાકથી ધ્યાન ચલો ચલો આ ઓલ્ડ પેટર્ન થઈ ગઈ માછલી લાગે માછલી ટિંગ 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 બરાબર ને આ ઓલ્ડ પેટર્ન થઈ ગઈ ને ઓકે તો એમાં લેમ્ડા બાય 2 છે એટલી જે બી લેન્થ છે એ ઇન્ક્રીઝ થઈ હવે આટલું ક્લિયર લેન્થ લખાવો ચલો ફટાકથી વિદ્યાર્થી મિત્રો તો અહીંયા લેન્થ કેટલી આવશે યસ માય ફ્રેન્ડ લેમ્ડા બાય 4 અહીંયા લેન્થ કેટલી આવશે તો કે આ લેમ્ડા બાય 4 અને લેમ્ડા બાય 2 એટલે કે લેમ્ડા બાય 4 પ્લસ લેમ્ડા બાય 2 એટલે 2 પ્લસ 4 એટલે 6 લેમ્ડા બાય 8 અહીંયા 3 ઇન્ટુ 2 4 ઇન્ટુ 2 એટલે અહીંયા મળશે 3 લેમ્ડા બાય 4 તો L ઇઝ ઇક્વલ્સ ટુ 3 લેમ્ડા બાય 4 મોડ હશે ઓકે એના પછી ચલો એના પછી આટલું તો લેમ્ડા બાય 4 છે આટલું આ 3 સોરી 3 લેમ્ડા બાય 4 આટલું કરી નાખ્યું ને લેમ્ડા બાય 4 પ્લસ લેમ્ડા બાય 2 એટલે 3 લેમ્ડા બાય 4 તો આ બલ્લું છે એ 3 લેમ્ડા બાય 4 ઓલરેડી છે અને આ બલ્લેક છે કેટલી લેન્થ વધશે ઓના કરતા તો કે લેમ્ડા બાય 2 છે ચલો તો અહીંયા કેટલા આવશે ભાઈ ફટાકથી 6 પ્લસ 4 એટલે 10 લેમ્ડા બાય 8 એટલે અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો L ઇઝ ઇક્વલ્સ ટુ 5 ઇન્ટુ 2 અને 4 ઇન્ટુ 2 યસ માય ફ્રેન્ડ 5 લેમ્ડા બાય 4 વેરી ગુડ હવે તો ફિલિંગ આવી ગઈ હશે શું બોલી બોલી જાવ ફટાકથી તો કે આ જગ્યાએ 1 3 5 7 9 એવું મળતું રહેશે તો આ જો એરા છે ને ખાસ આ લાસ્ટમાં તમે નોટ કરો ત્યારે ખાસ ધ્યાન રાખજો મેં એટલે આખો લેક્ચર જેને પરફેક્ટલી જોયેલો છે ને ખબર પડશે કયું ઇક્વેશન કોના માટે છે બાકી હું આનો ફોટો મૂકી દઉં અને કોઈ એમ કે આપણે જોઈન બધું કહી દી પોસિબલ નથી એના માટે ભાઈ આર કેસરનો જે લેક્ચર છે એ આખો કમ્પ્લીટ કરવો પડે પછી તમને ફિલિંગ પરફેક્ટલી આવશે ઓકે ચલો આના જે પણ ઇક્વેશન છે ને એ હું અહીંયા લખું જે બી ઇક્વેશન વિદ્યાર્થી મિત્રો ખાસ જો જે બી ઇક્વેશન છે અહીંયા લખું ચાલો તો આ જગ્યાએ આપણે મેળવીએ એક એક ઇક્વેશન એટલે ફિલિંગ આપ ફિલિંગ ઓશન f1 ઇઝ ઇક્વલ્સ ટુ ચાલો આના માટે અહીંયા આવી જાય તો ફર્સ્ટ ઉપરથી હું લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ શું લખી શકું 4l આ સમજાણું ને લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ 4l હવે તો કે v ઇઝ ઇક્વલ્સ ટુ f લેમ્ડા તો લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ v બાય f ઇઝ ઇક્વલ્સ ટુ 4l તો f ઇઝ ઇક્વલ્સ ટુ યસ માય ફ્રેન્ડ v ડિવાઇડેડ બાય 4 થઈ ગયું અચ્છા હવે અહીંયા સેકન્ડ આના માટે f2 ફાઇન્ડ કરવા છે તો મારે અહીંયા લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ શું લખવા પડે યસ મેં 4l બાય 3 તો v બાય f ઇઝ ઇક્વલ્સ ટુ શું આવે 4l બાય 3 બરાબર છે તો f ઇઝ ઇક્વલ્સ ટુ શું આવે યસ 3 ઇન્ટુ v બાય 4l આવું આવે તો આવું લખી શકાય જુઓ તો 3f1 વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ એના પછી અહીંયા સપોઝ આના માટે તો લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય 4l બાય 5 તો અહીંયા મારે શું લખવું પડે v બાય f ઇઝ ઇક્વલ્સ ટુ 4l બાય 5 તો f ઇઝ ઇક્વલ્સ ટુ યસ માય ફ્રેન્ડ યસ માય ફ્રેન્ડ થર્ડ કેસ એટલે f3 f3 કેટલા મળે તો કે આ મળે 5 v બાય 4l એટલે એક્ચ્યુઅલમાં કેટલા મળે 5f1 ડન હવે ફિલિંગ તમને પ્રોપરલી આવી ગઈ છે વિદ્યાર્થી મિત્રો જુઓ તો તમને f1 મળે છે v બાય 4l પછી f2 મળે છે 3f1 પછી આ 5 પછી 7 પછી 9 એનો મતલબ આ ઇક્વેશન આવું જ ઇક્વેશન આના માટે છે અહીંયા આનો સ્પેશિયલ આ સિંગલ હેન્ડેડ વેરીએબલ છે બરાબર ધારો કે અહીંયા મારે આનું ઇક્વેશન લખવું હોય fn તો શું લખી શકાય ચાલો q આ 1 મળે આ 3 મળે આ 5 મળે તો
n હોય તો કેટલા મળે નહીં ખબર પડે હું કહી દઉં fn is equals to 2n minus 1 જો આ કોફિશિયન્ટ તો સેમ જ છે તો કે v/4l તો છે જ બરાબર ને ત્યાં આપણે જસ્ટ શું કન્સિડર કરેલું છે વિદ્યાર્થી મિત્રો તો કે જસ્ટ જ ટાઇટલ બાકી છે પછી જોઈએ બરાબર ને ઓકે તો આ જુઓ તો અહીંયા તમે 1 રાખો 1 અહીંયા 1 રાખો તો 2 1 = 2 minus 1 એટલે 1 1 into anything answer is anything થઈ ગયું 2 મૂકો 2 ચલો 2 2 4 minus 1 એટલે 3 3v/4 3 મૂકો તો 3 એટલે 3 2 6 minus 1 એટલે 5 થઈ ગયું ને ક્લિયર ને હવે જો આને ઓવરટર્ન કેવો હોય તો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો પહેલા હાર્મોનિક ની વાત કરીએ અહીંયા તમે કન્સિડર કરી શકો ફર્સ્ટ હાર્મોનિક એટલે કે અને મૂળભૂત આવૃત્તિ પણ કહેવાય બરાબર ને કે તમે એમ કન્સિડર કરી શકો પ્રાઇમરી ફ્રીક્વન્સી પણ વાત કરી શકે ફંડામેન્ટલ ફ્રીક્વન્સી એટલા વર્ડ છે જો ફંડામેન્ટલ ફ્રીક્વન્સી મૂળભૂત આવૃત્તિ પ્રાઇમરી ફ્રીક્વન્સી વોટએવર એટલે એક ગણ એટલે એક હાર્મોનિક આ કેટલા ગણું ત્રણ ગણું તો જો અહીંયા સીધો થર્ડ હાર્મોનિક મળે સેકન્ડ હાર્મોનિક મળતો નથી એના પછી અહીંયા 5f1 એટલે પાંચ ગણ તો કેટલામો હાર્મોનિક મળે ફિફ્થ હાર્મોનિક પછી 7 પછી 9 મતલબ એકી સંખ્યાના જ ઈવ ઓર્ડર જ મળે છે ઈવન મળતા નથી ભાઈ અહીંયા 3 હોય અહીંયા 5 હોય અને 1 હોય તો જનરલી કેમ હોય તો અહીંયા કેટલાનો હાર્મોનિક હશે યસ ડેફિનેટલી અહીંયા 5 છે તો 5 3 છે તો 3 1 છે તો 1 તો અહીંયા આને કન્સિડર કરી શકાય 2n - 1 h એટલે કે 2n - 1 નો હાર્મોનિક અહીંયા મળે ઓવરટોન ની વાત કરી ઓવરટોન તો સેમ જ ચાલ્યો આવશે આને કહેવાય 0 ઓવરટોન પહેલો કેસ એટલે આને કહેવાય ફર્સ્ટ ઓવરટોન એવું નહીં કે ત્રણ માંથી એક છે તો આને સેકન્ડ એવું નહીં ઓવરટોન તો સેમ જ આને 0 કહેવાય આને 1 કહેવાય આને 2 કહેવાય બરાબર ને તો એવી રીતે તમે કન્સિડર કરો તો આ જે છે ઓવરટોન એ તો ડેફિનેટલી કેટલામો કહેવાય તો કે n - 1 ઓવરટોન બરાબર ને તો એમાં સેમ છે ખાલી જે હાર્મોનિક છે ને એ ચેન્જ થાય છે તો આ જે છે બોક્સ પેટર્ન એ ખાસ કન્સિડર કરીને અમુક ઇક્વેશન તમે ડિસાઈડ કરતી વખતે કામમાં લાગશે બરાબર ને તો આ જે વસ્તુઓ છે આ આ કોને રિલેટ કરે છે વિદ્યાર્થી મિત્રો આ આને રિલેટ કરે છે ખાસ ધ્યાન રાખવું બરાબર તો આનો જનરલાઇઝ ફોર્મ્યુલા થઈ ગયો છે ડન અચ્છા તમારે સપોઝ અહીંયા જે ફંક્શન છે પરફેક્ટલી લખવું હોય તો આને તમે આ રીતે પણ લખી શકો v/4l એટલે f1 થાય ને તો 2n - 1 into f1 તો આ તમારો ફાઇનલ ફોર્મ્યુલા થઈ ગયો બરાબર ક્લિયર તો એનો મતલબ દોરીમાં જે એટલે કે સ્ટ્રિંગમાં જે તમને સ્ટેન્ડિંગ વેવ મળે છે બરાબર છે અને ઓપન પાઇપમાં જે મળે છે એના માટે ફંડા સેમ મેઇન ઇક્વેશન સેમ ફેર શું અહીંયા તમે વેલોસિટી આ પર્ટીક્યુલર ઇક્વેશન થી આપી શકો કારણ કે દોરીમાં ઉદ્ભવતા તરંગ માટે છે અને અહીંયા તમે આવું ઇક્વેશન આપી શકો કારણ કે સાઉન્ડ ને રિલેટેડ છે બરાબર છે ઓકે અને અહીંયા આ જે ઇક્વેશન છે મે v = f લેમ્ડા જ આપી શકાય બરાબર સાઉન્ડ ને રિલેટેડ છે તો આ બધી મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ને લગતી વસ્તુ અમુક બંનેમાંથી એક વસ્તુ સિમ્પલ લાસ્ટ જે ફંડા છે ખાસ કહી દો તમને ક્યારેક આવો ક્વેશ્ચન પૂછે ને તો આમ તમને એમ કઈ કાતો નથી આવડતું બચ્ચો તમને એમ પૂછે કે એક તમારી પાસે ઓપન પાઇપ હોય એવું એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે અને ક્લોઝ પાઇપ હોય એવું મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે તો બંનેમાંથી જે અવાજ જે સાઉન્ડ પ્રોડ્યુસ થાય છે મીઠો અવાજ દિલને ગમે એવો સ્વીટ સ્વીટ વોઇસ કેમાંથી પ્રોડ્યુસ થશે તો એનો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો ઓપન ઓર્ગન કેમ કારણ કે એની અંદર ઓડ તેમજ ઇવન બંને હાર્મોનિક મળે છે મતલબ પેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું આઠમું અને આ જગ્યાએ ક્લોઝડ ની અંદર ખાલી ઓડ જ તમને હાર્મોનિક મળે છે 1 3 5 7 9 એટલે બીજા મળતા નથી અહીંયા હાર્મોનિક ની સંખ્યા વધારે મળે પિંચ ની સંખ્યા વધારે મળે અહીંયા ઓછી છે તો અહીંયા જે કમ્પોનન્ટો છે વધારે છે એટલે અહીંયા જે અવાજ મળશે એ સારો સ્વીટ મળશે એટલે આપણે બાંસુરી છે આપણે કહીએ ને વાંસળી ફ્લ્યુટ એનો અવાજ છે કેટલો ટનટનાટન હોય મજા આવે બરાબર તો એ વસ્તુ એક ખાસ ધ્યાનમાં રાખવાનું પ્લસમાં અહીંયા આપણે કહીએ છીએ તો ખરા કે ઓપન એન્ડ હોય ને ત્યાં એક્ઝેક્ટલી એન્ટી નોડ રચે બટ પ્રેક્ટિકલી એવું જોવા મળતું નથી તમે લીધો ભલે અહીં બટ એન્ટી નોડ છે ને થોડોક અંદરની સાઈડ રચે થોડોક અંદરની સાઈડ અને જનરલી આ તમારે ડિસ્ટન્સ કન્સિડર કરવું હોય તો 0.6 આર જેટલું થાય 0.6 આર આર એટલે જે આડ છેદ છે એની ત્રિજ્યા કન્સિડર કરી શકાય બરાબર ઓકે તો એ પણ મેં કહી દીધું કે જે પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખવા જેવો હતો બરાબર તો આ જે પોઈન્ટ છે ને વિદ્યાર્થી મિત્રોમાં મને ઘણા બધા સ્ટુડન્ટ્સના એવા રિવ્યુ હતા કે આ પોઈન્ટ છે થોડો ડાઉટેબલ છે તો મેં મારી રીતે ઇઝી વેમાં એક્સપ્લેન કરેલો છે તમારે ખાલી હવે શું કરવાનું છે કે તમારે આ ઇક્વેશન ધ્યાનમાં રાખવાનું છે તમને કોકેન કે સ્ટ્રીંગ કે ઓપન પાઇપ એટલે સીધું આ યાદ આવવું જોઈએ
આમ હાર્મોનિક તો કે n મો અને ઓવરટોન તો કે n -1 તમને કો કેમ કે ભાઈ ક્લોઝ પાઇપ એટલે ક્લોઝ એટલે બે બાજુથી ક્લોઝ ન સમજવાનું તો ફૂક ક્યાંથી મારશો કઈ વગડશે જ નહીં હેને તો એક બાજુથી ક્લોઝ એક બાજુથી ઓપન એવું સમજવાનું એના માટે આ ઇક્વેશન સીધું યાદ રાખવાનું છે એમાં 2n -1 હાર્મોનિક અને n -1 ઓવરટોન વાત હતી બરાબર તો ઇન શોર્ટ અહીંયા ટોટલી હાર્મોનિક મળે છે અહીંયા Thank you very much.